અમદાવાદ શહેર પોલીસ અને મેડિસિટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વ્યસન મુક્તિ દિવસની રેલી કાઢવામાં આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે લોકોમાં તમાકુના વ્યસનથી આરોગ્ય પર પડતી અસર વિશે જાણકારી આપવા સિવિલ સ્ટાફ, સ્ટુડન્ટ્સ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા. આ રેલી લોકોને કેન્સર અને અન્ય બીમારી પાછળ તમાકુ કેટલું જવાબદાર છે તે અંગે માહિતી આપી વ્યસનમુક્ત બનાવવા અપીલ કરવામાં આવી. 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સિવિલ હોસ્પિટલ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ફરી સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તમાકુના વ્યસનથી શરીરને થતાં નુકસાન અંગે સમજણ આપવામાં આવશે. તમાકુનું વ્યસન છોડવા શપથ લેવડાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાકીના શોખીન સૌરાષ્ટ્રમાં મનથી વ્યસન મુક્ત કરવા પ્રયાસ કરશે ત્યારે જ વ્યસન ત્યજી શકાશે. આજે આખું વિશ્વ ડબલ્યુએચઓ કહેવાય, વર્લ્ડ હેલ્થ ડે, આ 31 મે ને એન્ટી ટોબેકો ડે તરીકે એટલે તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેડિસિટી અંતર્ગત અમારી બધી જ સંસ્થાઓ અમદાવાદ પોલીસના સહયોગથી આજે બધાને એક રેલી કાઢેલી છે અને રેલીમાં અમે અમારા પછી અસ્મિતા ભવનમાં જ્યાં અમે ભેગા થઈ અને એનું એક પ્રેઝન્ટેશન બતાવશું. તમાકુ અને એનાથી શું નુકસાન થઈ રહ્યું છે અને એનાથી પછી ભવિષ્યમાં કેવા જાતના ઓપરેશન થાય, કેન્સર થાય, બીજી બધી એટલે કોઈપણ જાતના તમાકુના ફોર્મમાં એ તમાકુ છીકણી સૂંઘો કે તમે ખાઓ અથવા તો ઓકો કે બીજી બીડી સિગરેટ પીવો એનાથી જે નુકસાન થાય અને ભવિષ્યમાં ખૂબ મોટું થાય આ નુકસાન ના થાય એના માટેનું અમદાવાદ શહેર પોલીસ અને અમારી સહયોગી સંસ્થાઓ બીજે મેડિકલ અને મેડિસિટી અંતર્ગત આવેલી સંસ્થાઓ અમે એક રેલી કાઢીશું અને પબ્લિકમાં આના મોટા પાયે અવેરનેસ હશે. અમે એવી આશા રાખીએ કે આની પબ્લિક ઉપર ખૂબ જ મોટી અસર થાય અને લોકો આજે આમાંથી આપણું જે વ્યસન છે એમાંથી મુક્ત થાય. ઓરલ કેન્સર એ ડાયરેક્ટ તમાકુને અસરથી જ થતું હોય છે. તમાકુ કોઈપણ જાતના ફોર્મમાં તમે સિગરેટ પીવો, બીડી પીવો અથવા તો તમાકુના માવા ખાવ તો એના લીધે ઓરલ કેન્સર થતું હોય છે અને ફેફસાનું કેન્સર થતું હોય છે. બીજા બધા કેન્સરમાં પણ એનો ભાગ છે. તમાકુના લીધે ખાલી કેન્સર જ થાય છે એવું નહીં પણ હાર્ટના રોગો થાય, હાર્ટ એટેક આવે, મગજનો સ્ટ્રોક આવે અને બીજા ઘણા બધા જે ઇમ્યુનિટી કહેવાય એ પણ ઓછી થતી હોય છે. એટલે તમાકુ કોઈપણ જાતના ફોર્મમાં જો આપણે સેવન કરીએ તો એનાથી નુકસાન થતું હોય છે. અને અત્યારે ભારતની જે એવરેજ લાઈફ સ્પાન છે એ ઘણી બધી વધી ગઈ છે એટલે જેમ જેમ ઉંમર વધે એમાં તમાકુની અસરના લીધે પણ લોકોને ઘણા બધા રોગ આવતા હોય છે. એટલે ખાલી આપણે જ નહીં પણ ગુજરાત સરકારે જે કાયદો કર્યો છે કે એનો વેચવાથી માંડીને સ્કૂલો અથવા તો આવી જે હોસ્પિટલો છે એમાં એના 100 મીટરની અંદરમાં કોઈ પણ જાતનું વ્યસન ના કરવું જોઈએ, કોઈ કરતું હોય તો એને દંડ કરવો જોઈએ. અને ખાસ કરીને એનું જે પ્રોડક્શન છે, અગત્યનું તો પ્રોડક્શન છે, જો દેશમાં પ્રોડક્શન જ ના થાય તો આપણે આ બધું કરવાની જરૂર ના પડે. તો પ્રોડક્શનમાં પણ સરકાર એના ઉપર ખૂબ મોટી પાયે જો નાખે, તમે કોઈ પણ સિગરેટનું પેક અથવા તો તમાકુના પેક જોશો તો 80% એનું જે કવરેજ છે એ એનું કેવી જાતના નુકસાન કરે છે એ જાતનું એનું પ્રોટેક્શન હોય છે. છતાં પણ ઘણા બધા લોકો આનું જાણતા હોવા છતાં પણ આ તમાકુનું સેવન કરે છે અને નુકસાન વળી લે છે. એટલે આવી રેલી અને અવેરનેસ આપણે વધારીએ, આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જો આવી અવેરનેસ વધે તો પબ્લિકને આ બધીમાંથી આપણે મુક્ત ચોક્કસપણે કરી શકીએ. થેન્ક યુ. આજે વિશ્વ એન્ટી ટોબેકો ડે છે અને 31 મે દિવસે આખા વિશ્વમાં એમની ઉજવણી થાય છે અને આજે સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટા પાયે આ ઉજવણી થઈ છે. એમાં રેલી, માનવ શૃંખલા અને સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. એમાં પોલીસ વિભાગ પણ સાથે જોડાયેલા છે. આપણે ખાસ કરીને આ દિવસ દરમિયાન અને જે નોર્મલ દિવસોમાં પણ જે જાહેરમાં જે તંબાકુથી ગંદા કરે છે અને જાહેરમાં જે સ્મોકિંગ કરે છે એમને સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટના જે એક્ટ છે જેને શોર્ટમાં કોટપા કહે છે એમના અંતર્ગત એમને જાહેર જગ્યામાં સ્મોકિંગ કરવા બદલ દંડ પાવતી આપીએ છીએ. અને કોઈપણ એજ્યુકેશનલ કે મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન છે એમની 100 મીટરની આજુબાજુ કોઈપણ પ્રકારના ટોબેકો કે તમાકુના કોઈ પ્રોડક્ટના વેચાણ નહીં થઈ શકે અને એમને પણ શિક્ષાપાત્ર છે એને માટે જાગૃતતા આપવામાં આવી અને એની સાથે સાથે જે કોઈ જુવિનાઇલ કે કોઈ માઇનર છે, કોઈ નાના બાળક છે એમને પણ આવા કોઈ તમાકુના પ્રોડક્ટ નહીં આપી શકીએ, એ પણ શિક્ષાપાત્ર છે એવી જાગૃતતા આપવામાં આવી. અને પોલીસની ડ્રાઇવ અત્યારે સતત ચાલુ છે અને એનાથી જે જાહેર જગ્યામાં જે તમાકુના સેવન છે એ ઓછા થશે અને વર્ષે લાખો જે માણસો છે એ તમાકુના સેવનથી
કોઈના કોઈ પ્રકારે એને જીવનો ભોગ થાય છે અને એમના અવેરનેસ થાય અને તમાકુના જે પ્રોડક્ટ છે એમના સેવન ઓછા થાય એના માટે આજે જાગૃતતા દિવસ છે અને પોલીસ વિભાગ દ્વારા સતત આજે જવાબદારી છે એ નિભાવવામાં આવી રહી છે અને આપના તરફથી પણ કોઈ પણ જગ્યા આવા કાનૂનના ઉલ્લંઘન થતા હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ તેમાં પૂરતી સફળતા મળી નથી, કારણ કે તમાકુ કે અન્ય વ્યસનના કારણે લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને વ્યસનના કારણે કેન્સર જેવા ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે. તમાકુના કારણે લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે, વ્યસન તેનું મુખ્ય કારણ છે. અન્યમાં કારણમાં લાઇફસ્ટાઇલ, પેસ્ટિસાઇડ, સ્ટ્રેસ આવે છે. એવું કોઈ સંશોધન હજુ સુધી થયું નથી. તમાકુના કારણે દર્દીઓને કેન્સર થાય છે. 90% કિસ્સાઓમાં વ્યસન જવાબદાર હોય છે, 10% અન્ય કારણો જવાબદાર હોય છે. અન્ય સ્થળોએ મળી દર વર્ષે જિલ્લામાં અંદાજે 450 કેસ કેન્સરના કેસો ડિટેક્ટ થઈ રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી વધુ મહિલાઓને સ્તન કેન્સર થાય છે. સંતાનોને જન્મ આપ્યા બાદ મહિલાઓમાં મોટાપો વધી જાય છે અને માસિક બંધ થઈ જાય છે. હોર્મોન્સ વધી જાય છે. સ્તન મોટા થવાથી કેન્સર અંગે તરત ખબર પડતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ભારતમાં 12 કરોડ લોકો એવા છે જે ધૂમ્રપાન કરે છે. તેમાં 10 લાખથી વધુ લોકો એવા છે જે ધૂમ્રપાનના કારણે મૃત્યુ પામે છે. વર્ષ 2018માં હાથ ધરાયેલા એક સર્વે મુજબ ભારતમાં ધૂમ્રપાન કરતી મહિલાઓની સંખ્યા 1.21 કરોડ છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે મહિલાઓમાં સ્મોકિંગથી વધતા કિસ્સાઓ તેમની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. એવી મહિલાઓની સંખ્યા પણ ઓછી નથી જેઓ પેસિવ સ્મોકિંગથી પીડિત છે. પેસિવ સ્મોકિંગનો અર્થ એ થાય છે કે તેમની આજુબાજુ સતત કોઈ ધૂમ્રપાન કરી રહ્યું છે અને તે તેમને અસર કરી રહ્યું છે. દર વર્ષે લોકોને તમાકુના જોખમો જણાવવા અને જાગૃત કરવા માટે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. કેન્સરના કેસો વધવાનું એક મોટું કારણ તમાકુ છે. આ હોઠ, અન્નનળી, ફેફસા અને મોઢાનું કેન્સર થવાનું કારણ પણ બની શકે છે. આ ઉપરાંત મહિલાઓમાં પણ તમાકુ ખાવાને કારણે કેન્સરનું જોખમ વધારે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તમાકુ અથવા સ્મોકિંગ છોડ્યાના 12 કલાકમાં શરીરમાં હકારાત્મક ફેરફાર થવાના શરૂ થઈ જાય છે. શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર ઘટે છે અને લોહીનો પ્રવાહ અને ફેફસાની ક્ષમતા વધવા લાગે છે. આ જે ગુજરાત સરકારે એન્ટી ટોબેકો માટેનો જે કોપતા કાયદો લાવ્યો છે, અમલ તો ક્યારનો બની ગયો છે, પણ એનો કડકાઈથી અમલ નહોતો કરતો, પણ શહેર પોલીસ વિભાગ, આખું ગુજરાતનું પોલીસ વિભાગ અને ખાસ કરીને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, શૈક્ષણિક સંકુલો છે, પબ્લિક પ્લેસીસ છે અને હોસ્પિટલો છે, એની આજુબાજુ 100 મીટરની અંદરમાં કોઈ પણ જાતનું તમાકુનું વેચાણ નહીં થાય અને એ વેચાણ થશે તો એને ગુનો ગણાશે અને એની સામે દંડની જોગવાઈ કરવામાં આવે છે. અમારા સિવિલ હોસ્પિટલની બધી જ કેમ્પસમાં મેડિસિટીની જે સંસ્થાઓ છે એમાં પણ આવી જાતના કોઈ પણ જાતનું વેચાણ અથવા કોઈ કરશે અથવા તો કોઈ માણસ અંદર બીડી, સિગરેટ પીશે અથવા તો તમાકુનું સેવન કરશે કોઈ પણ જાતનું, તો એની સામે અમે દંડની જોગવાઈ કરીશું અને આ જે દંડ લઈશું એ અમે રોગી કલ્યાણમાં જમી કરી અને બીજા ગરીબ દર્દીઓ માટે આ દંડનો અમે પૂરેપૂરો ઉપયોગ કરીશું. કેમ્પસને તમામ હોસ્પિટલોના ડૉક્ટર તેમજ તેના સ્ટુડન્ટ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. વિશાળ રેલીમાં બેનરો સાથે વ્યસન મુક્તિ જરૂરી છે, દેશમાં જે વ્યસન કરનારા છે એમને એક મેસેજ જાય અને આ વ્યસન છોડે અને જે કેન્સરના બીજી અન્ય બીમારીઓ થાય છે એમાંથી મુક્તિ મેળવે એના માટે એક આયોજન કરવામાં આવેલું અને એમાં બેનરો સાથે સિવિલ કેમ્પસ તથા બાજુના રોડ ઉપર પણ આ રેલીનું આયોજન કરેલ છે. વિશાળ રેલીમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસના ડૉક્ટરો તેમજ પોલીસ મિત્રો તેમજ અધિકારીઓ તથા ડૉક્ટરશ્રી પણ જોડાયેલ હતા. પોલીસ જે સામાન્ય નાગરિક છે એને પણ પોલીસ મદદરૂપ થાય અને આ અમે પેમ્પલેટ વેચી અને અમને આશ્વાસન આપીએ છીએ કે આવા વ્યસન મુક્તિ રહેવું જોઈએ અને દરેકને મેસેજ મારા સામાન્ય નાગરિકને, એ માટે અમે પ્રયત્નો ચાલુ જ છે અને કરવાના રહીશું. ઘણા બધા આપણે આજુબાજુ આંટો મારીએ ત્યારે ખબર પડે કેન્સર હોસ્પિટલમાં, ડેન્ટલ હોસ્પિટલમાં કે કેવા કેવા લોકો એના રોગ સાથે આપણે ત્યાં આવે છે. એટલે આપણે એના જે અંદર હોલમાં બેઠા છે એ તો ખરા જ, પણ બાકીના બધા જ લોકોને આપણી અવેરનેસ પબ્લિક માટેની છે. એટલે આજે આપણે અમદાવાદ શહેર પોલીસ અને મેડિસિટીના કર્મચારીઓ દ્વારા મોટી રેલીનું આયોજન કર્યું. અહીંયા આપણે જે કેન્સર ઉપર અને ખાસ કરી તો વ્યસન મુક્તિ ઉપર એટલું ખાલી
ટોબેકો જ નહીં પણ બધી જ જાતના એમાં દારૂનું સેવન આવે, બીજા પ્રકારના કોઈ પણ જાતના વ્યસન આવે, તો એ વ્યસનથી લોકોને કેમ મુક્ત કરવા? આમાંથી આપણી પોતાની શારીરિક બરબાદી તો થાય જ છે પણ આર્થિક બરબાદી પણ થાય છે, તો આ બધું જ અટકાવવા માટે આપણે જોરશોરથી સર્વોચ્ચ ઝુંબેશ કરશું, લોકોને આમાંથી મુક્ત કરશું. અને આજે આટલી મોટી સંખ્યામાં આપણે જે રેલી કાઢી, આપણી શહેર પોલીસ આપણી સાથે થ્રુ આઉટ હતી, અને આમ તો અમે કેન્સર અને અમારા ડેન્ટલ વાળા તો કરવાના જ હતા, પણ ખાસ કરીને પટેલ સાહેબ અને બરગુજર સાહેબ એમણે કહ્યું કે કમિશનર સાહેબની આવી એક ઈચ્છા છે કે આપણે પાવતી દે રહી હે જો જો લોક જાહેર મેં સ્મોકિંગ કર રહે હૈ, જબ સે સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ का जो एक्ट आया है तब से पुलिस के पास में और हेल्थ ऑफिसर्स के पास में पावर दी है, लीगल पावर उनको पनिशमेंट करने की, पावती देने की. और ये जो काम हमारा है वो काम हम अकेले नहीं कर सकते, उसके लिए हमें आपके सहकार और इन्फॉर्मेशन की ज़रूरत है. कोई भी एजुकेशनल या मेडिकल इंस्टीट्यूशन है, हॉस्पिटल है, उसके 100 मीटर के आसपास कोई भी इस प्रकार का प्रोडक्ट नहीं बेच सकता है, और किसी माइनर या जुवेनाइल को भी नहीं, ऐसी कोई भी प्रोडक्ट नहीं दे सकता है. आप मेरी आप लोगों से रिस्पेक्ट ये रिक्वेस्ट है कि आप लोग कोई भी ऐसी इंफॉर्मेशन हो वो हमको इन्फॉर्म करें, पुलिस उस पर 100% एक्ट करेगी, और आप जो इन्फॉर्मेशन है वो अनोनिमसली भी दे सकते हैं. ज़रूरी नहीं कि गाँव के अंदर बहुत सारे लोग जो है वही तंबाकू का इस्तेमाल करते हैं. मैं शहर में देखता हूँ लिफ्ट की जगह मैं सीढ़ी से जाना प्रेफर करता हूँ, तो सीढ़ी पूरी हर जगह लाल हुई पड़ी होती है, वो देखिए और आते ही बाहर स्मोकिंग करने लग जाते हैं. हम लोग उनको रोकते हैं कि आप पब्लिक प्लेस में स्मोकिंग नहीं करिए. इवन एयरपोर्ट के ऊपर भी काफ़ी ऐसे स्मोकिंग चैम्बर्स बनाए होते हैं. तो कुछ तो है इस चीज़ के अंदर कि टोबैको लोग या सिगरेट को लोग स्मोकिंग करते हैं, और अपना सब्सटेंशियल अमाउंट ऑफ मनी उनके पास जो है वो स्मोकिंग पर लगाते हैं. अगर आज एक सिगरेट 100 रुपए की या 500 रुपए की भी हो गई तब भी लोग स्मोक तो करेंगे, और उनका एटीट्यूड ऐसा हो जाता है कि एंटी टोबैको कोई भी उनको हम सजेशन एडवाइस दें तो उनका दिमाग बंद हो जाता है. टोबैको का हम लोगों को कॉलेज में इस प्रकार से एक नेगेटिव एक्सपीरियंस है कि हम लोगों को बताया जाता था कि एम्स में नेवी कट का एक अलग से ही वार्ड है, वहाँ पे नेवी कट के इतने ज़्यादा कैंसर होते हैं कि बहुत ज़्यादा वहाँ फेटेलिटी है, और जो टोबैको से जो नुकसान होता है वो इतना ज़्यादा है, पर उसको नॉर्मल पर्सन अगर समझ भी ले, जो हेल्थ जिसको अवेयरनेस है, लेकिन उसके विल पावर इतनी कैपेसिटी इतनी नहीं होती कि उसको छोड़ नहीं पाता. मैं बहुत सारे ऐसे लोगों को जानता हूँ कि जो जब उनको कैंसर होता है या फिर बीमारी होती है तब लास्ट स्टेज के ऊपर ही वो छोड़ने का प्रयास करते हैं, छोड़ते हैं, और कई बार तब तक बहुत ज़्यादा देर हो जाती है. आप सब ऐसे महानुभाव हैं कि जिनके पास इस तरह के पेशेंट आएंगे, और इस तरह के पेशेंट्स को आप एडवाइस अगर आप दे रहे हैं तो उनका उनकी लाइफ पर असर पड़ेगा और ये चीज़ वो छोड़ेंगे. एज ए पुलिस अथॉरिटी हम लोगों की बहुत ज़्यादा जवाबदारी है, और हम इस जवाबदारी को एक्सेप्ट करते हैं और मानते हैं कि ये चीज़ ऐसी है कि कोई बहुत गंभीर क्राइम है, किसी का मर्डर हो गया या लूट हो गई, तो पुलिस जितनी जल्दी से जाती है, जितना जल्दी से रिस्पॉन्स करती है, इतना जल्दी से रिस्पॉन्स, कोई पान मसाला बेच रहा है या सिगरेट पी रहा है उतनी जल्दी से कोई रिस्पॉन्ड नहीं करता. लेकिन ये चीज़ हमको करनी है, और आज 31 मई का जो वर्ल्ड टोबैको डे है ये इसी अवेयरनेस के लिए है. वर्ल्ड में मैं डेटा देख रहा था, करीब 70 लाख पीपल वो टोबैको की वजह से किसी न किसी साइड बीमारी से, कैंसर से उनकी डेथ हो जाती है, और सेकंड हैंड जो स्मोकिंग है उससे पर ईयर 8,90,000 डेथ्स होती है. आज मैम ने जैसे बताया कि थर्ड हैंड स्मोकिंग भी होती है, जो पैसिव स्मोकिंग होती है, उससे भी काफ़ी ज़्यादा फेटल केसेस आते हैं हमारे पास में. और इस चीज़ को हम प्रोपगेट करें, आपका एक एजुकेशनल इंस्टीट्यूशन भी है, और एक दूसरे को देख के इस एज में काफ़ी जो स्टूडेंट्स हैं वो स्मोकिंग ट्राई करते हैं, और वो फिर लाइफ में काफ़ी सालों तक स्मोकिंग करते रहते हैं. तो जो कॉलेज में जो पीयर्स हैं, अच्छे जो ग्रुप हैं, इस प्रकार की एक्टिविटी को मोटिवेट ना करें, चाहे स्मोकिंग करने की
साइड में कितने भी आर्ग्यूमेंट हो कि इससे स्ट्रेस चला जाता है, इससे फ्रेश हो जाते हैं, हमें तो 24 आवर नौकरी होती है, 24 आवर हमको जगना होता है और हम लोगों को हार्ड ड्यूटी करनी होती है, इसके लिए हम स्मोकिंग करते हैं। इस स्मोकिंग करने के लिए आप हंड्रेड्स ऑफ आर्ग्यूमेंट दे सकते हैं, लेकिन नहीं करके जो आप अपने हेल्थ को बेनिफिट कर रहे हैं वो उसके बहुत ज़्यादा बेनिफिट हैं। और आज इस दिन पर कल डॉक्टर प्रभाकर साहब ने हमारे कमिश्नर सर से रिक्वेस्ट करी थी कि कमिश्नर साहब यहाँ पर आए, और सर ने दूसरे एंगेजमेंट की वजह से कहा कि मेरी तरफ से आप एक काम करना कि आप एक बहुत बड़ा मानव श्रृंखला बनाकर एक मैसेज दीजिएगा जिसको अहमदाबाद सिटी देखे, गुजरात देखे और पूरा देश देखे। ऐसा काम मुझे बताया कि आपने किया है और इसके लिए मैं आप सबको बहुत बहुत अभिनंदन देता हूँ। और आप सब आपके कल अगर ये फोटो मीडिया में पब्लिश होती है या फिर आती है न्यूज़पेपर में, तो आप लोग अपने पेरेंट्स को, ब्रदर्स को या फिर आपका जो फ्रेंड है, कोलीग है, जो इस फोटो को आप उसे दिखा सकते हैं कि देखिए हम इसका एक पार्ट है। और मैं ये भी जानता हूँ कि जो जो लोग इस ड्राइव का पार्ट बने हैं वो जिंदगी में कभी स्मोकिंग नहीं करेंगे, कभी टोबैको टच नहीं करेंगे। और इसी होप के साथ में मेरी बहुत बहुत शुभेच्छा। मैं अपना मोबाइल नंबर ऑफिशियल आपको एक बार देना चाहूँगा, अगर ऐसी कोई भी एक्टिविटी है आप मिस्ड कॉल मत करना, केवल नोट कर लेना। मैं रेगुलरली कई बार देता हूँ तो बहुत सारे मिस्ड कॉल आ जाते हैं उसे, तो आप प्लीज नोट कर लीजिए 9978406090 9784400 इसको आप सेव कर सकते हैं, इस पर व्हाट्सएप है। ऐसी कोई भी एक्टिविटी जो इलीगल चल रही है या टोबैको के रिलेटेड कुछ भी है, आप उस पर एक्शन लेना चाहते हैं, आप हमें अनोनिमसली जान कर सकते हैं और हम उस पर 100% एक्ट करेंगे। What are we doing? What legislation we have? Dr. Sanjay already narrated the court part, prohibition of smoking in public places. Smoking is prohibited in hospitals, in colleges, in educational institutes, in cinema hall, theaters, auditorium, public park places. It is only a smoking actually under the law. Prohibition of advertisement and sponsorship and promotion of tobacco products. Okay, that is also no program can be sponsored by the tobacco owners. Prohibition of sale of tobacco products to minors or by minors. If you see, especially if you go to village, these are the pictures you get. A small child selling the tobacco, both father and son are selling the tobacco. This is another picture. I think that child is not even 6 or 7 years old selling the tobacco. Shiv Kumar Sharma, Jagdish Lakhnotra, NS Gujarat News, Ahmedabad.